છોડીને પોતાના વતન પરત ફરવા માટેની અપીલ તંત્રએ કરી છે. આ ઉપરાંત જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ન ટળે ત્યાં સુધી અન્ય પર્યટકોને પણ દીવ ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે. દીવના જિલ્લા કલેક્ટર અને સાથે જ પોલીસ વડા સંવેદનશીલ વિસ્તારોની પણ મુલાકાત લેશે. આ સાથે સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સ્થિતિ પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે. તંત્ર એલર્ટ મોડ પર છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓને દીવ છોડવા માટે અપીલ કરવામાં આવી છે અને જે અન્ય પર્યટકો દીવ તરફ આવી રહ્યા છે તેમને પણ અહીં મનાઈ ફરમાવવામાં આવી રહી છે. તેમને પર્યટકોને દીવ ન આવવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર પોલીસ વડા પણ નજર રાખી રહ્યા છે. સાંજ સુધીમાં પ્રવાસીઓને દીવ છોડવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો યથાવત છે. જોકે એક રાહતના સમાચાર એ ગણી શકાય કે જ્યારે મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે ત્યારે તે નબળું પડી ગયું હશે અને વાવાઝોડાની ગતિમાં ઘટાડો થશે. વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાના કારણે હાલમાં પવનની ગતિ 170-180 કિલોમીટરની છે અને વાવાઝોડું 6 કલાકમાં 10 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. પરંતુ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 70-80 કિલોમીટરની થઈ જશે. એટલે કે જેટલી ઝડપથી ગુજરાત સાથે ટકરાવાનું અનુમાન હતું તેના કરતા તેની ગતિ ઓછી થઈ જશે. વાવાઝોડું ગુજરાત નજીક આવશે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આ સાથે સાથે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો બીજી તરફ અંદમાનના દરિયા કિનારે વેલમાર્ક લો પ્રેશર એરિયા પણ સક્રિય થયું છે અને 12 કલાકમાં ડિપ્રેશન બની બંગાળની ખાડી તરફ આગળ વધશે અને આગામી 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. ઉત્તર પશ્ચિમ દિશા તરફ તે આગળ વધશે. એક પછી એક વાવાઝોડા છે સક્રિય થઈ રહ્યા છે, ત્યારબાદ મહા વાવાઝોડું, અને મહા વાવાઝોડુંનો હજુ ખતરો ટળ્યો નથી. તો આંદમાનના દરિયામાં ફરી એક વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે. પરંતુ પહેલા આપણે મહા વાવાઝોડાની વાત કરીશ કે અત્યારે મહા વાવાઝોડાની સ્થિતિ શું છે. હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું છે ટનલય અને ગુજરાત તરફ આવશે, જેના કારણે ગુજરાતના તમામ જે વિસ્તારો છે ત્યાં અલર્ટ કરી દેવામાં આવ્યા છે. એટલે કે વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ ગુજરાત તરફ આવતાની સાથે તે નબળું પડી જશે. અને હવામાન વિભાગનું માનવું છે કે પોરબંદરથી લઈ દીવના દરિયામાં ગમે ત્યાં ટકરાઈ શકે છે, એટલે કે ક્રોસ કરશે ગુજરાતને. જો કે ક્રોસ કર્યા બાદ તેઓની જ્યારે ટકરાશે ત્યારે 70-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ત્યારબાદ નબળું પડી આગળ વધશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ તમામ જે બંદરો છે ત્યાં પણ 2 નંબરનું સિગ્નલ લગાવેલું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ જારી કરી છે. પરંતુ બીજું એક વાવાઝોડું તૈયાર થવા જઈ રહ્યું છે અંદમાનમાં. એટલે કે અંદમાનનો આ દરિયો છે અને ત્યાં એક વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે અને આગામી 12 કલાકમાં ડિપ્રેશન બની જશે. ડિપ્રેશન બન્યા બાદ 48 કલાકમાં વાવાઝોડું બની બંગાળની ખાડી તરફ આગળ વધશે. એટલે કે એક પછી એક સિસ્ટમ જે બની રહી છે તે ક્લાઇમેટ છે.